આ મસાજ વાળા મેડમ છે ને આ મસાજ કરવા પછી પૈસા ન માંગે તો આરો આ તો પ્રેમથી હું તને મસાજ કરીશ આજે ફ્રીમાં મળે છે ને એનું આપણે ઋણ ચૂકવવું પડશે કાક વસ્તુ લઈ દઈને જોજો તમે છેલ્લે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાયનું મારા નવા વ્લોગમાં તો નીરવ આજે હજી ઉઠ્યો નથી પણ આજે મારી ઈચ્છા એવી છે કે હું નીરવારે નાસ્તો કરું તો પહેલા આપણે આપણું કામ પતાવી દેવું પછી નીરવ ઉઠે ને યાર આપણે નાસ્તો કરી લેવું તો ફાઇનલી હવે નીરવ આવી ગયો છે ને અમે બે નાસ્તો કરી લેવું મારું બધું કામ પતી ગયું છે ત્યારે નીરવ આવ્યો છે નીરવ લાલ ટીશર્ટ બહુ મસ્ત લાગે છે પેલા ફૂટબોલ નો ખેલાડી હતો ને એટલે જો એ ટાઈપ નું ટીશર્ટ છે નીરવ આજ તમારે મેચિંગ કેમ નથી કર્યું યાર રોજ મેચિંગ કરવાનું મારી યાર તું રોજ કે ને મેચિંગ કર્યું આજે હું હજી ઉઠી ને આવે ને બ્લોગ ચાલુ કર્યો બસ તમે લોકો કયો આ લોકો ની આંખ કેમ સોજી ગઈ છે મને હજી બે મિનિટ નથી એ જણા એવું કીધું છે કે તમે નીરવ ભાઈ કોમેન્ટ માં કહો કે છે ને પાયલ દીદી ને ચાર પાંચ ફ્રેમ લઈ દે તમે આને ચાળા ચડાવો આજે જ પ્રેમ તોડી નાખશો જોયું તમે અહીંયા પાડી હતી પણ આ પ્રેમ બહુ મસ્ત લાગે છે આગળ ચેન્જ નો કરે ભલે મસ્ત લાગે તો હું આઈ પેરીસ અને નવી લઈશ ને ઈ ચલો બસ આપણે નવું લઈ આવશું બસ તમે જોવો મારું પ્રાઇવેટ મસાજ ચાલી રહ્યું છે જોવો તમે હીરો કોઈ દિવસ એના માથામાં તેલ નાખવા માટે રેડી જ નહોતા આજે એને માથું દુખે છે ને એટલે રેડી થયો છે તમે લાઈવ મસાજ કરતો આજે થોડુંક માથું દુખે છે સવાર સવાર મારે હજી નાવાનું બાકી કે હાલ તમે તેલ નાખી દઉં કે કારણ કે હું તેલ બહુ નાખતો નથી એટલે હીરો ને જયારે માથું ત્યારે હું દર વખતે એને કહું લઈ નહીં રહું તને તેલ નાખી દઉં એને એક કે બે વાર માંડ ન ખાઈ હોય છે તો આજે કેમ રેડી થઈ ગયો એ મને નથી ખબર જોજો હાજો રેવા દેજે યાદ શક્તિ નો મારી હોય જાય યાદ શક્તિ નહીં જાય યાદ શક્તિ બધી પાછી આવી જાય એવો મસાજ યાદ શક્તિમાં હું તને ભૂલી ગયો તો કામ થઈ જાય મને છે ને અતિશય માથું દુખે ને તો હું અડધી ટીકડી આપણે ડેમ્પી જે દવા આવે છે ને લઈ લઉં પણ આ જાડુ કે આજે આ મસાજ ટ્રાય કર તો મેં કીધું હાલો વાંધો નહીં જોઈ લે એટલે અત્યારે જો ચંપી ચાલુ છે ચંપી હું છે ને દવા લેવાની ઓલવેઝ ના પાડું હું કહું એમનો થોડીક વાર આરામ કર કે તો મટી જાય મને તો એ રીતે જ મટી જાય મને એ દવા દે ને તોય હું ન લઉં એટલી બધી દવા લેવી સારી નહીં મને એવું લાગે બહુ અતિશય દુખતો હોય ને તો જ દવા લો બાકી આ મસાજ વાળા મેડમ છે ને આ મસાજ કરવા પછી પૈસા નો માંગે તો આરો આ તો પ્રેમ થી હું તને મસાજ કરી દઉં આજે ફ્રીમાં મળે છે ને એનું આપણે ઋણ ચૂકવવું પડશે કાક વસ્તુ લઈ દઈને જોજો તમે છેલ્લે તો હવે એવું નક્કી થયું છે કે હું નીરવ ના વખાણ નહીં કરું પણ હું એને ચંપી કરી દઉં છું ને એના બદલા હું મને ચંપી કરી દે બરોબર છે કાઈ વાંધો નહીં તને માથું દુખે ત્યારે એની ટાઈમ કેજે ને એટલે મને એવું લાગે છે કે નીરવ છે ડબલ માથું મને દુખાડી દે મટર છે નહીં હું તારી ભૂલ કાઢી કાઢી દર્શન વધારે માથું દુખાડી દઉં તારું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય તો તમે માથું દુખતું બંધ થઈ જાય હું ભૂલ ગણવા રહી જાય કે નીરવ આ ભૂલ તો મેં કરી જ નથી તું મને હું કામ કેસો આ બરોબર છે તો મને માથું દુખતું મટી જાય આપણે બે ની ઝઘડો શરૂ થઈ જાય જોયું મારી પાસે ઇન્ટેલિજન્ટ આઈડિયા હોય બધા કયો બટલો લેશો મારી પાસે જોવો તો ખરા આખું માથું હલાવે છે અમને છે ને પાર્લર માં જાય ને ત્યારે ફેશિયલ કરીને તો આ રીતે જો આમ કરે એટલી મજા આવી જાય ને આ મસાજ કરવાના બહાને મારી પાસે બદલો નથી લેતી ને કે આ તો લાગમાં ન થાવ તો હાલો આજે આને ખગેરી નાખું બદલો લેવો હોય તો કાંઈ ખારી વસ્તુ મળે આમાં હું લો આમાં મને કાંઈ ન મળે મારે હાથ તેલ વાળા થઈ જાય હાથ ને પોષણ મળે એટલે ઉતારી આટું મેં માથું દુખાડ્યું મેં કીધું પાયલ ના હાથ ને પોષણ મળે ને એન્જિનિયર આવે ને બી ગ્રુપ માં ડોક્ટર નો આવે એક દિવસ નો હું ડોક્ટર છું એટલે મને આવું બધું થોડું થોડું ખબર હોય ફાકા ફધુડી વાળું હોય ને મેં સ્ટ્રીમ માં ગઈ હતી પછી મેં ડિપ્લોમા લીધા હતા અને છેલ્લે મેં કોમર્સ લીધું અને પછી કોમર્સ માં ભણી એટલે બે માણા થી કઈ બાકી જ રાખ્યું બધું અમને દુનિયા નું જ્ઞાન છે આર્ટ્સ રાખવાનું બાકી રહી ગયું છે એ મને લાગે થોડોક ટાઈમ મળશે તો હું આર્ટસે કરી લઈ હવે મને નીરવ ની ખબર પડી કે એને માથું નથી દુખતી અને ખંજોળ આવે છે એટલે મને કહેશે તો આમાં મને ખંજોળ માથું તો મને ધીમે ધીમે ઉતરી ગયું ને એવું લાગે છે એટલે છે ને જાડુ ની ચંપી નો કમાલ છે બોલો જાડુ ના હાથ નો જાદુ છે એવું બોલવાનું તારે જાડુ ના હાથ નો જાદુ ઓહો હો આ જાડુ નું મસાજ પૂરું જ નથી થતું આમાં મારે એડિટિંગ કેમ કરું અહીંયા મને પેડા પેડા ઊંઘ આવી જાય તું એમ કે બસ જાડુ બસ તો હું બંધ થઈ જાઉં પણ તું કેતો જ નથી હું કેમ કહું ફ્રી માં આટલું મસાજ સારું મળતું હોય તો હું તો કરા જ રાખું કઈ નઈ તારું એડિટિંગ નહીં નહીં હો આપણે 10 વાગે ને ફ્રી 5 મિનિટ ની વાર છે એટલે આપણે એડિટિંગ કરવા માટે નીકળી જવાનું છે તો હું છે દર વખતે મારા વાળ માં તેલ નાખતી હોય તો મારા વાળ એકદમ પતલા છે અને નીરવ ના વાળ એકદમ બોથાલો છે અને નીરવ ને સેજ એટલે સેજ ડેન્ડ્રફ નથી મારે બહુ ડેન્ડ્રફ છે તમને ખબર હોય કે જેન્ટ્સ હોય ને એના વાળ નું બહુ કઈ ધ્યાન ન રાખતો મને એને કીધું ડેન્ડ્રફ નથી ત્યારે ખબર પડે નીરવ ને કેટલી મસ્ત હેરસ્ટાઈલ લઈ દીધી છે તાર નીરવ આવી રીતે રોજ હેરસ્ટાઈલ લેવા લોકો વચ્ચે પાથી પાડી બસ હવે નખરા કરશે પાછું મને માથું દુખી જાય એવું લાગે એક તો નવી નવી હેરસ્ટાઈલ નું લઈ દઉં હેરસ્ટાઈલિસ્ટ બનું છું એની અને તોય મને આવું કે બોલો કેટલી મસ્ત લાગે જો તમે જેન્ટ્સ ને બાર્બી ગર્લ બનાવી દો એવું થાય ને હવે ઉપર અહીંયા થી એક લટ વચ્ચે કાઢું મને માથું ચડવા મળ્યું એવું લાગે છે તો તમે બધા એમ કહો છો કે તમારો વ્લોગ લેટ કેમ આટલો બધો
આવે છે. તો જોવો નીરવ ને અત્યારે માથું દુખે છે એટલે એ થોડીક વાર આરામ કરવા બેસી ગયો છે. એટલે એ જેટલી વાર આરામ કરશે એટલો વ્લોગ લેટ એડિટ થાય, એટલો લેટ આવશે. ટીકડી લઈ લીધું પણ એનું પાવર ચડે ત્યારે એડિટિંગ માં જો અહીંયા સેટઅપ રેડી છે, જો બધું લગાવીને બેઠો છું, પણ હવે આ થોડુંક માથું ઉતરે એટલે ચાલુ થઈ જાય. નીરવ ને સારું થાય તરત એડિટ કરીને નાખી દે. તો ઘરે આજે બન્યું છે કારેલા નું શાક અને રોટલી. તો હવે હું ને નીરવ હું કઈ નઈ ક્યાંની વિચારીશ, એક તો ઓપ્શન માં ઉત્તપમ છે અને અથવા તો નીરવ મેં કીધું કે લચ્છા પરાઠા ને ચા પણ હાલશે. તો વિચારું છે કે હું બનાવું. અમુક વાર તો હું ખાલી એટલે નવી વસ્તુ નથી બનાવતી કે એના માટે જે લોટ ને એ બધી વસ્તુ જોઈ ને ગોતતા એટલી વાર લાગે ને એટલી તો એ બનાવતા ન લાગે, એટલે ગોતવાની વસ્તુ બહુ કંટાળો. હાલો અત્યારે આપણે રવાનો લોટ ગોતવાનો તો ગોતી લઈએ. તો આપણને રવો મેળો નથી એટલે જો આપણે પૈસા લઈને હવે દુકાને થી પેલા રવો લઈ આવી અને પછી આપણે ઉત્તપમ બનાવું. તો આપણે સૂજી લઈ આવ્યા છીએ અને એની હારવાર આપણે જેમ્સ હોતળ લઈ આવ્યા છીએ. કોઈ વાર વસ્તુ બહાર લેવા જવાની જ ન હોય અથવા તો હું ને નીરવ બને હારે હોય તો આજ પહેલી વાર કદાચ સાસરી માં આવી પછી પહેલી વાર જ એકલી કઈ વસ્તુ લેવા ગઈ. તો આપણે રવો લઈ આવ્યા છીએ ને એની હારવાર જેમ્સ ખાવા માટે લઈ આવ્યા. આજે મામા ઘરે આવ્યા છે કેટલા દિવસ પછી અને મામા એમ કે છે કે જેમ્સ વાળું ઉત્તપમ બનાવવા. મામી ને કયો રેસીપી આપે તો બનાવી. મામી ની રેસીપી તો દુનિયા ફર્સ્ટ નંબર ની હોય. મમ્મી એ જો આજે તમે બધા કીધું એટલે પોપટી કલર ની હાડી કાઢી નવા કલર ની હાડી પહેરી લીધી છે. એ કે બધા લીલી કલર ની હાડી જોઈને કંટાળી ગયા છે એટલે નવી હાડી. એમ થાય કે યુટ્યુબર ની મમ્મી તો જો એક ને હાડી પહેરે. આપણે ઉત્તપમ બનાવવા માટે રવો જો પાણી પલાળ દીધો છે ત્યાં આ પલળે ત્યાં સુધી માં આપણે ટમેટા કાંદા ને મરચી છે ને કટિંગ કરી નાખી. હાલ આપડા ઉત્તપમ અહીંયા ચડે છે. જોવો ત્રણ ઉત્તપમ બની ગયા છે અને અહીંયા જો રોટલી નો લોટ બંધાઈ ગયો છે. ઉત્તપમ જોવો મસ્ત ક્રિસ્પી થયા છે, ખાલી રવાના જ કર્યા છે, અંદર કઈ નથી. એટલે આપડા નાના કરવા પડે છે, અધરવાઇઝ ઉઠલે નહીં બહુ મોટા કરીને. ઉત્તપમ તો બનતા બનશે, પેલા આપણે છે ને જેમ્સ ખાતા જઈ હારો. પપ્પા બધા વ્લોગ માં એવું પૂછે છે કે તમારા પપ્પા બોલતા કેમ નથી. કઈ હું ઓછું બોલું છું એમ થાય, અગાઉ લખીને દઈ દો તો થાય. આજે જમવામાં છે બટેકા નું શાક, કારેલા નું શાક, ખમણ, ઉત્તપમ, રોટલી, છાશ. જો આ બધું છે આટલું બધું કે આમાં હું ખાવું હું ન ખાવું. પણ પપ્પા ને તો બટેકા નું શાક લેવાનું ન હોય, પપ્પા નું ઓછું ભાવે છે એટલે બટેકા નું ઓછું. એટલે પપ્પા કારેલા નું શાક ને રોટલી નહીં ખાય. નીરવ ના ફેવરેટ ઉત્તપમ છે, બટેકા નું શાક છે અને ખમણ છે. આમાંથી હું હું ખાઈ નીરવ બધું ખાઈ લેવું. થાળી મત ખાલી ઉત્તપમ જ લીધું છે. મારા પરથી લેવાય ને તમને દેખાય નહીં. અને એક એવી દવા એને મને ગોતી દીધી કે જેનાથી મારું માથું તરત હારું થયું. એ દવાનું નામ છે ઇન્ટરનેશનલ દવા છે જેમ્સ. આ મને આપી છે જો એ કે આમથી તરત સાજું થઈ જાય. હું તારા માટે ગિફ્ટ લાવી તોય તું આવું કહેશો. કઈ વાંધો નહીં ભાઈ, જેમ્સ થી તો ભલે ભલાનું હારું થયું. નીરવ માણસ થેન્ક યુ કે આ તો બસ કઈ નહીં આમ જો તોડવા માંડ્યો છે ને હમણાં બધી ઉલાળી જવાનો. પેલા આવડી છે ને રૂપિયા ની આવતી ને હવે આ 10 રૂપિયા ની થઈ ગઈ. આ 5 વાળી લેવી. 5 વાળી છે. ઓહો, 5 માં તો હારી ગયો ભાઈ. 5 રૂપિયા ની કોઈ કિંમત નથી છોકરાઓ માટે. છોકરા 10 રૂપિયા આમ વાપરી. નીરવ તને છે ને આ ગોળી વધુ સ્વાદિષ્ટ લાગશે. કેમ? કારણ કે એ ગોળીમાં મેં મારો પ્રેમ નાખ્યો છે એટલે. આમાં છે ને જેમ્સ ખોટો લખો, કેડબરી પ્રેઝન્ટ સ્પાઇલ નો પ્રેમ લખવાની જરૂર હતી. જાડુ છે ને આમાં વિડીયો જોતી હતી ને ત્યાં મેં બે જેમ્સ પતાવી દીધી એટલે કારી થઈ ગઈ છે. લે ભાઈ તારી બે જેમ્સ પાછી. બસ આ માણસ કઈ લઈ આવી જ નતી. હું પ્રેમ થી લાવી કે મેં તો નીરો બિચારો ખાય જેમ્સ. એને જો મારી હાટું ખાલી બે ગોળી રાખીશ, ખાલી બે ગોળી માણસ શરમ આવી જોઈએ. પણ એને મને બે જેમ્સ આપી તો મેં એને પાછી રિટર્ન બે જેમ્સ આપી દીધી. મેં તને બે આખા પડીકા ના જેમ્સ આપી તે મને ખાલી બે જેમ્સ. હવે છે ને વ્લોગ માં ચોખ્ખું કહી દઉં છું કે હવે હું નીરવ માટે એક કોઈ વસ્તુ નહીં. મને એવું હતું કે એક પડીકું નીરવ મારી હેઠું રાખશે મસ્ત. હમણાં જોતી હતી ને વિડીયો પત એટલે શાંતિથી ખોલીને ખાવ. હું તો ઈ ઇમેજિનેશન માંથી ત્યાં તો જોયું ખાલી બે. લે બસ તારે જેમ્સ માર નથી ખાવી લે. તો અત્યારે આપણો વિડીયો અપલોડ થાય છે ને અત્યારે હવે આપણે નાવાનો ટાઈમ થઈ ગયો છે. જાડો જો આડી પડી ગઈ. હા એટલે હા નીરવ મને નવરી નથી રેવા દેતો, નતું કામ જ કરાવવા રાખે. તો 2:30 વાગી ગયા છે ને આપણે નાહી આવ્યો હવે ફટાફટ. કેમ કે એને નાવા તો જવું જ પડશે. એને માથામાં તેલ રાખ્યું છે એટલે હું અહીંયા ઓશિકા ઉપર તો એને માથું નહીં રાખવા દઉં એટલે નાહી લે પછી હું વાત. તો અમારે જે આખો વિડીયો નો ધંધો છે ને એ આખો મગજ ઉપર હાલે છે. એટલે કે વિચારવા ઉપર જ આખો ધંધો હોય. એટલે અમારે છે ને કળનું કામ હોય બળનું કામ ન હોય. પણ જયારે છે ને અમારું માઇન્ડ હેંગ થઈ જાય એટલે હું એક જ વસ્તુ કરું કે બળનું કામ ગોત. એટલે અત્યારે આપણે શું કરશું ખબર છે? આપણી ગાડી છે ને બહુ મેલી થઈ ગઈ તો આખી ધોઈ નાખે. એમાં મગજ ન વાપરો પડે તો બધો સ્ટ્રેસ નીકળી જાય. ગાડી ફટાફટ ધોઈ નાખે. તો મેડમ તમારે આવું છે બળ કરવા માટે? મારા મગજ માં અત્યારે કઈ સ્ટ્રેસ નથી. મારે નથી કરવું. ગાડી જેને હકાવી હોય ઈ ધોવે. બેવા વાળા બેહે. જોવો તો ખરાબ મોજ છે. અમારી પાવર બેંક લઈને આવી ગઈ છે. નકરું ચાર્જિંગ કરીને વાપરે રાખે. જ્યારથી છે ને નવી બેડશીટ પાથરી છે ને ત્યારથી બેડ માં બેહવા જ નથી દેતી. કઈ ના નથી પાડતી પણ મેલું નહીં કરવાનું યાર. હજી 2 દિવસ જ થયા છે બેડશીટ પાથરી. 5 દિવસ થઈ જાય ને પછી તમ તારે મેલી કરજે. મેં છે ને તેલ નાખ્યું ને ના પાડે છે કે ભાઈ તું આમાં ધાબા પાડ દે. એટલે હું એમ કઉ છું તાર હું હોય ને તો અહીંયા હું તને કપડું પાથરી દઉં પછી તને માથું રાખવાનું એમ ને અમને. આપણે ફટાફટ જઈને હવે ગાડી આખી સાફ કરી દઈએ પછી કવર ઉડાડી દઈએ અને પછી વિડીયો અપલોડ થઈ જાય એટલે રિલીઝ કરી દે. હું કેવું જાડો હા હવે કરી દે. લોકોને બિચારાને કેટલી વાર જોવડાવી. આજે મેં ડેસ્કટોપ ની જગ્યાએ છે ને લેપટોપ માં એડિટ કરવાનું વિચાર્યું. લેપટોપ માં એડિટ કરીને અપલોડ કર્યા ને તો 1 કલાક બતાવે છે
એક કલાક પછી વિડીયો રિલીઝ થાય. ભાઈ ભાઈ નસીબ જ આટલો ખરાબ. ગાડી ની હાલત જો તમે ખાલી, બાકી ગજબ થઈ ગઈ છે ને. નાના છોકરાઓ જો બધા નામ લખેલા છે અહીંયા. આખી ગાડી ને આપડે ધોવાની છે, ઢોલ લઈને આપડે બહાર જવાનું છે ને. આખી ગાડી ને ધમાડ દેવાના છે. જો આ ત્રણ બાજુ થી ગાડી સાફ થઈ ગઈ છે અને ખાલી એક બાજુ બાકી છે. હવે આ સાઈડ પતી જાય એટલે પૂરું. તમારે બળનું કામ કરવું હોય ને તો ખાલી ગાડી ધોઈ નાખવાની. પેલા મારી ઈટીઓસ હતી ને એમાં વાર નું લાગે, પણ અત્યારે હેરિયર માં એટલી વાર લાગે ને વાત જવા દો. તો બીજી ડોલ લઈને જાઉં છું. હવે કેટલી ડોલ ભરાય ની કઈ નક્કી નથી. ગાડી તો આખી સાફ થઈ ગઈ છે, હવે ખાલી ધમાડવાનો સમય છે. પછી આપડે નાઈ લેવાનું છે. હાલો ફટાફટ. આખો પરસેવો પરસેવો થઈ ગયો. ગાડી ધોવાનું કામ છે ને હું ક્યારે કરું ખબર છે? યા તો હાવ ફ્રી હોય, જો કે હું હોતો જ નથી, અને યા તો મારું મગજ ઠેકાણે નું હોય ને ક્યાંક મગજ માં એવું ચાલતું હોય તો ગાડી ધોઈ ના. કારણ કે ગાડી ધોવું એટલે મારું મન એમાં વહી જાય, એક બે કલાક જતા રહે. તો આજે ગાડી ધોવામાં ફીણ આવી ગયા, પરસેવો ઓડ્યો, હવે તો નવું જ પડશે. ચલો ગાડી ને પાર્કિંગ કરી દઈએ અને પછી કામે લાગીએ પાછા. તમને થતું હશે આ ગાડીઓમાં ગોળી છે ની, જે તો કાલે અમે રેસ્ટોરન્ટ માં ગયા હતા ત્યાંથી અમે લીધી હતી. આ છે ટૂંકમાં વેટ ટીસ્યુ. આમાં છે ને તમે પાણી નાખો ને ટીસ્યુ બની જાય, એટલે મેં કીધું ગાડીમાં કામ લાગશે. ક્યારેક કોઈ ખાઈ બાઈ ને તો હાથ ધોવા થાય. મેં થોડીક જો અહીંયા લઈ લીધી છે. તો આ લ્યો મેડમ તમારી ચાવી, ગાડી સાફ થઈ ગઈ છે. લાવો હજાર રૂપિયા. હજાર રૂપિયા ને મારા પાકેટ માંથી લઈ લેજો. હવે આ નીરવ છે ને નાઈન એના ઓફિસ માં જાય ને તો સારું છે. મને બિગ બોસ એક મિનિટ નથી જોવા દેતો. ત્યાં હવે પાયલા પાયલ પોણા ચાર થઈ ગયા છે ને. હવે આપડે ફાઈનલી નાવા માટે જઈએ. તો સવા ચાર થયા છે ને, આપડે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને. જાડુ જો વેલ માટલી જેમ પડી છે. આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. તો ફટાફટ શું કરવાનું જાડુ? લાઈક કરી દેવાની છે, નીચે કોમેન્ટ કરી દેવાની છે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. માર બાય. ઉભાર્યો મેં કીધું ને બાય બાય. તો જાડુ કે મારે બાય બાય કીધું, તમે એનું બાય બાય સાંભળી લો. બાય બાય. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.